विद्यार्थी मित्रों केम छो? मजा में ने? धोरण त्रण मां अने आजना गुजराती ना लेक्चर मां हूँ तमारा बधानु स्वागत करूँ छू। तो स्टूडेंट्स तमने बधाने वेलकम। चलो स्टूडेंट्स आपणे आपणा लेक्चर नी शुरुआत करिए। तो मारा बधा स्टूडेंट्स छे ए लेक्चर नी शुरुआत करवा माटे रेडी? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ એકદમ રેડી છે, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરશું ને હવે? ચલો, તો આજે શું કરવાનું છે આપણે સ્ટુડન્ટ્સ? તમને બધાને ખ્યાલ છે, જુઓ તો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, તમને ગમે ને એ જ વસ્તુ આજે આપણે કરવાની છે। શું કરવાનું છે? એક્ટિવિટી કરવાની છે। શેની એક્ટિવિટી? ગુજરાતીની। શેની એક્ટિવિટી? ગુજરાતીની, બરાબર? ગઈકાલે આપણે એક્ટિવિટી પાર્ટ વન કર્યું, બરાબર? હવે આજે એક્ટિવિટી પાર્ટ ટુ કરવાનું છે। તો બધા સ્ટુડન્ટ્સ છે એ રેડી છે? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ એકદમ રેડી છે। તો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે, કારણ કે પાર્ટ વનમાં આપણે સમજ્યું હતું એ અત્યારે આપણે લખવાનું છે, અને આગળ નવું સમજવાનું છે અને એ પણ લખવાનું છે। તો લખવા માટે શેની જરૂર પડે સ્ટુડન્ટ્સ? લખવા માટે બુક અને પેન્સિલની જરૂર પડે ને? તો બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે ઝડપથી? હું કાઉન્ટ કરું છું ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈને બેસી જશે, બરાબર? ચલો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈને બેસી ગયા છે, રાઈટ? તો હવે આગળ આપણે વધીએ। શું છે જુઓ? તો આપેલા ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ। કાલે આપણે જોઈ લીધા હતા, આજે ઝડપથી રિવિઝન કરી લઈએ એટલે તમને બધાને યાદ રહે, ઓકે? ચલો, સરસ મજાનો સ્માઈલી ફેસ છે, અહીંયા લખ્યું છે આ અક્ષર, પછી ઘર છે ત્યાં અક્ષર છે રા, પછી સ્ટારનું ચિત્ર છે ત્યાં છે ત, પછી આ ચાંદાનું છે ત્યાં છે કા, પછી આ સ્ટાર ફિશ છે ત્યાં છે અળી, પછી આ સેડ બાબલું છે એ ત્યાં છે ને, પછી આ છે ઝાડ તો ત્યાં શું છે દી, પછી પાન છે ત્યાં છે ન, પછી આ શું છે ગરિયો તો ત્યાં શું છે પ્ર, પછી ફરીથી ચાંદો છે ત્યાં શું છે કા, પછી આ શેનું પિક્ચર છે સ્ટુડન્ટ્સ? તો કે ચશ્મા, ત્યાં ઉપર શું છે કયો અક્ષર છે શ, પછી આ છે બરણી તો ત્યાં શું છે ભ, પછી આ છે ચોરસ તો ત્યાં ઉપર અક્ષર છે રે, પછી આ છે ફુગો તો ત્યાં છે અક્ષર લો, પછી આ ફ્લાવર છે ત્યાં શું છે છે, પછી આ માછલી છે તો ત્યાં માં, પછી આ શું છે તો કે દિલ આકાર છે ત્યાં છે ઘ, પછી આ છે ચોકલેટ તો ત્યાં છે તો, પછી આ છે મગ તો ત્યાં છે રંગ, પછી કેરીનું ચિત્ર છે ત્યાં છે ગો, પછી વાસ છે ત્યાં નો એટલે કે ફૂલદાની છે ત્યાં નો, પછી આ શું છે ધજા છે ને તો ત્યાં ઉપર શું છે મે, અને
आ त्रिकोणनું ચિત્ર છે તો ત્યાં શું છે અળો ઓકે સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને હવે એક્ટિવિટી શું છે આપણી તો કે ચિત્ર પરથી શબ્દો બનાવો અને લખો હવે કાલે આપણે શબ્દો બનાવ્યા હતા ચિત્ર ઉપરથી યાદ છે એટલે કે આની પહેલાના લેક્ચરમાં એક્ટિવિટી પાર્ટ 1 માં આપણે શબ્દો બનાવ્યા હતા લખવાના બાકી હતા બરાબર તો આજે શબ્દ બનાવવાનું છે અને સાથે સાથે લખવાનું પણ છે ઓકે તો રેડી ને બધા જો આ સરસ મજાનું ઉદાહરણ તમને આપેલું છે આવી રીતે તમારે બધામાં શબ્દો લખવાના છે બનાવીને જો અહીંયા બને છે ને સ્માઈલી ફેસ હતું ત્યાં શું હતું આ ચાંદો હતો ત્યાં કયો અક્ષર હતો કા અને ચશ્મા હતા ત્યાં શું હતું શ તો કયો શબ્દ બન્યો આકાશ પછી નંબર 2 આ ઝાડ છે અને આ પાન છે તો ઝાડ છે એની ઉપર હતો દી અને પાન ઉપર હતો ન તો કયો શબ્દ બન્યો દીન પછી આ છે બંને માછલી તો માછલી ઉપર તો તમને બધાને ખબર છે કે માં હતું બરાબર તો અહીંયા બે માછલી છે તો શું આવશે મામા બરાબર ને કયો શબ્દ બનશે તો કે મામા સમજાઈ ગયું બધાને જુઓ આ ઉદાહરણ હવે આપણે શું કરવાનું છે તો કે તમારે ચિત્રને જોવાના છે અને પછી શબ્દ બનાવવાના છે જે આપણે કાલે કર્યું હતું બરાબર હું જ્યારે લખવાનું કહું ને સ્ટુડન્ટ્સ ત્યારે જ તમારે લખવાનું છે ચલો આ શું છે ચોરસ અને આ છે સ્ટાર તો જો ચોરસની ઉપર કયો અક્ષર છે રે અને આ સ્ટાર છે ત્યાં તો કયો શબ્દ બનશે સ્ટુડન્ટ્સ કયો બનશે રેત બરાબર ને કયો બનશે રેત તો ચલો બુકમાં લખો પહેલા સરસ મજાનું બોક્સ દોરો પછી સ્ટાર દોરો ફટાફટો અને પછી લખો શબ્દ રેત ચોરસ દોરો સરસ મજાનું અને પછી રેત લખો રેત લખાઈ ગયું બધાને રિપીટ કરું છું રેત બરાબર ચલો હવે તો કે આ બેની જગ્યા બદલી નાખીએ આપણે સ્ટારને અહીંયા લઈ લઈએ અને ચોરસને અહીંયા લઈ લઈએ તો શું બનશે તરે પણ એ લખવાનું નથી ઓકે ચલો હવે નેક્સ્ટ છે સરસ મજાનો મગ આપ્યો છે તમને અને કેરી આપી છે બરાબર તો આ બે ઉપરથી કયો શબ્દ બનશે તો કે મગ ઉપર શું લખેલું છે જુઓ તો રન ને આ શું છે કેરી તો ત્યાં શું લખેલું છે ગો તો શું બનશે રંગો શું જવાબ આવશે રંગો યાદ આવી ગયું ને સ્ટુડન્ટ્સ આપણે કાલે કર્યું હતું ચલો આજે ફક્ત લખવાનું છે ચલો હવે લખો રંગો સરસ મજાનો મગ દોરી નાખો અને બાજુમાં કેરી દોરી નાખો પછી લખો રંગો આ છે ને તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે સ્ટુડન્ટ્સ તો એમાં પણ તમે જાતે કરી નાખજો ઓકે રંગો રંગો લખ્યું બધાએ ચલો હવે નેક્સ્ટ
આ શું છે સ્ટુડન્ટ્સ? તો કે એક ધજાનું પિક્ચર છે અને ત્રિકોણ છે. તો ધજા ક્યાં છે? અહીંયા, અને એની બાજુમાં જ ત્રિકોણ છે. ધજા ઉપર કયો અક્ષર છે? મે. અને ત્રિકોણની ઉપર અડો, બરાબર ને? તો શું થશે? શબ્દ બનાવો. શું થશે? મેળો. શું થશે? શબ્દ મેળો. તો લખી નાખો મેળો. લખો શબ્દ મેળો. મેળો, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ શું છે. તો કે આકાર છે દિલનો અને ચોરસ છે. તો આ જે છે એની ઉપર શું લખેલું છે? ઘ. કયો અક્ષર છે? ઘ. અને ચોરસ બોક્સની ઉપર શું છે? રે. તો કયો શબ્દ બનશે? ઘરે. શું બનશે? ઘરે. કયો શબ્દ બનશે? ઘરે. રાઈટ. તો ચલો લખો ઘરે. તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે સ્ટુડન્ટ્સ. તો જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક હોય એ સ્ટુડન્ટ્સ પાઠ્યપુસ્તકમાં લખી નાખજો, બરાબર, વિડીયો સ્ટોપ કરીને. અને જો એક્ટિવિટી અહીંયા જોઈ લીધી છે, સમજી લીધી છે અને કરી છે, તો પછી ફરીથી વિડીયો જોઈને સ્ટોપ કરીને લખવાની જરૂર નહીં પડે, જો ધ્યાનથી બધાએ જોયું હશે તો. ચલો, કયો શબ્દ બન્યો? ઘરે. તો લખો બધા બુકમાં ઘરે. લખો લખો ઘરે. પછી નેક્સ્ટ જોઈએ આ શું છે. તો કે સરસ મજાની માછલી છે અને ઘર છે. તો માછલી ક્યાં છે? અહીંયા આ રહી. માછલીના ઉપર કયો શબ્દ છે? સોરી, અક્ષર છે મા. અને ઘર ઉપર રા. તો આ બંને અક્ષરોથી કયો શબ્દ બનશે? મારા. કયો શબ્દ બનશે? મારા, બરાબર. કયો શબ્દ? મારા. પછી જોઈએ આગળ. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? ચલો, થોડી વાર માટે બુક બંધ કરી દો બધા. જુઓ સ્ટુડન્ટ્સ, આપણે ચિત્ર પરથી શબ્દો બનાવ્યા ને, હવે શું કરવાનું છે? તો કે હવે ચિત્ર પરથી વાક્ય બનાવવાના છે અને પછી એ વાક્ય લખવાના છે. શું કરવાનું છે? તો કે ચિત્ર પરથી વાક્ય બનાવવાનું છે અને પછી લખવાનું છે, બરાબર. ચલો જુઓ, તો તમને કેટલા ચિત્ર આપેલા છે? તો કે 1 2 3 4 5 6 7 સાત ચિત્રો આપ્યા છે. હવે એના ઉપરથી આખું વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતે બનશે? બધાનું ધ્યાન અહીંયા. ચલો, પહેલું ચિત્ર કયું છે? તો કે માછલીનું છે. માછલી ઉપર શું લખેલું છે? મા. પછી આ ઘર છે, તો ત્યાં શું, કયો અક્ષર છે? રા. તો શું થઈ ગયું? મારા. પછી તો કે આ દિલ આકાર છે અને આ છે ચોરસ. તો આ બંનેની ઉપર કયો અક્ષર છે? તો કે ઘરે. મારા ઘરે. પછી આ શું છે? મગ. તો એની ઉપર શું લખેલું છે? રંગ. ને આ શું છે? કેરી. તો એની ઉપર લખેલું છે ગો.
तो शू थई गयुं, पाछा बनावता जईए, साथे साथे बोलता जईए, मारा घरे रंगो, अने फूल छे त्यां शू छे, तो के छे, बराबर। तो क्यूँ वाक्य बन्यु स्टूडेंट्स, मारा घरे रंगो छे, क्यूँ वाक्य बन्यु, मारा घरे रंगो छे, बराबर। क्यूँ वाक्य बन्यु, बोलो बद्दा, मारा घरे रंगो छे, वेरी गुड। चलो लखो बद्दा, मारा घरे रंगो छे, मारा घरे रंगो छे, मारा घरे रंगो छे। सारा अक्षरे लखवानुं छे, हो स्टूडेंट्स। मारा घरे रंगो छे, शुं आवशे जवाब, मारा घरे रंगो छे, लख्यू बद्दाए, लख्यू ने, मारा घरे रंगो छे एम लख्यू बद्दाए। चलो हवे नेक्स्ट जोईए, नंबर बे, शू छे अहीं, तो के सरस मजानो स्माइली फेस छे, पछी छे घर छे, पछी स्टार छे, चांद छे, स्टारफिश छे, अने फूल छे। तो केटला चित्र छे? एक, बे, त्रण, चार, पांच अने छ, छ चित्र छे, बराबर। चलो आपणे शोधीए, हो वाक्य बनावीए। बधा स्टूडेंट्स नुं ध्यान अहींया, बुक मूकी दियो साइड में। चलो आ शू छे? तो के सरस मजानो स्माइली फेस छे, तो त्यां शू छे? आ, बराबर। पछी आ घर छे, तो एनी उपर शू छे? रा। स्टार छे त्यां त, आ रात। पछी चांद छे त्यां का, अने स्टारफिश छे त्यां ळी। आ रात काळी, अने फूलनी ઉપર શું છે? તો કે છે। તો જો ફરીથી રિપીટ કરું છું, ધ્યાન અહીંયા, સ્માઈલી ફેસ છે ત્યાં કયો અક્ષર છે? આ। પછી આ ઘર છે ત્યાં કયો અક્ષર છે? રા। પછી આ સ્ટાર છે ત્યાં કયો અક્ષર છે? ત। पछी आ चांद छे त्यां कयो अक्षर छे? का। स्टार छे त्यां कयो अक्षर छे? अळी। अने फूल छे त्यां कयो अक्षर छे? छे। तो शुं बन्युं? आ रात काळी छे, बराबर। शुं बन्युं? आ रात काळी छे। चलो लखो बद्दा बुक में, आ रात काळी छे, आ रात काळी छे। लखाई गयू,
लखो लखो, आ रात काली छे, रिपीट करू छू लास्ट टाइम, बाकी होय ए लखी नाखशे, आ रात काली छे। लखाई गयु बद्दा स्टूडेंट्स ने? लखाई गयु ने? वेरी गुड। चलो हवे नेक्स्ट बे वाक्य आपणे बनाव्या ने, हवे त्रीजु वाक्य जो स्टूडेंट्स, आमा घणा बधा चित्रो छे। एक, चलो गणो मारी साथे, एक बे त्रण चार पांच छ सात आठ नौ, केटला चित्रो छे? नौ। केटला? नौ। आ शू छे? तो के आ स्माइली फेस छे। तो स्माइली फेस ऊपर शू छे? आ। पछी आ बरणी छे, तो एनी ऊपर शू छे? भ। पछी आ छे सरस मजानी चॉकलेट छे, तो चॉकलेट ऊपर शू छे? तो आ भ तो, आभ तो। पछी आ छे मग, तो त्यां रन छे। ने पछी आ केरी छे, तो એની ઉપર શું છે? ગો। તો જો આમ આની ઉપર છે આ, પછી અહીંયા આવશે ભ, અહીંયા આવશે તો, અહીંયા આવશે રન, ને અહીંયા આવશે ગો, બરાબર। તો શું જવાબ આવશે? આભતો, રંગો, પછી આ વાસ છે, ફૂલદાની છે, તો એની ઉપર શું છે? નો। આભતો રંગોનો, પછી આ છે ધજા, અને આ છે ત્રિકોણ, તો શું આવશે? મે અને અડો, તો શું આવશે? આભતો રંગોનો મેળો, અને ફૂલ છે તો શું આવશે? છે। તો શું જવાબ આવે? આભતો રંગોનો મેળો છે। શું જવાબ આવશે? આભતો રંગોનો મેળો છે, બરાબર। મજા આવી ને સ્ટુડન્ટ્સ? આવી રીતે વાક્યમાં વધારે મજા આવે છે, હે ને? ચલો, કયું વાક્ય બન્યું? બધા બોલશે મારી સાથે, આભતો રંગોનો મેળો છે। લખો બધા, આભતો રંગોનો મેળો છે, આભતો રંગોનો મેળો છે, બરાબર। લખાઈ ગયું બધાને? હા કે ના? રિપીટ કરું છું લાસ્ટ ટાઈમ, જેને બાકી હોય એ લખી નાખશે। આભતો રંગોનો મેળો છે, બરાબર, લખાઈ ગયું। ચલો હવે એના પછીનું વાક્ય બનાવીએ આપણે। જો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, એમ એમ ચિત્રો વધતા જાય છે, કારણ કે મારા બધા સ્ટુડન્ટ્સને હવે સમજાઈ ગયું ને, એટલા માટે। ચલો પહેલાં શું છે? તો કે ઝાડ છે, પછી પાન છે, પછી ગરિયો છે એટલે ભમરડો છે, પછી શું છે? તો કે ચાંદ છે, ચશ્મા, બરણી, ચોરસ, ફુગ્ગો અને છે। હવે જોઈએ આપણે શું બનશે વાક્ય। તો કે ઝાડ છે, એની ઉપર શું છે? કયો અક્ષર છે? તો કે દી। પાન છે ત્યાં શું છે? ન।
શું બન્યું? દિન. પછી જો આ ભમરડો છે ત્યાં શું છે? પ્ર. તો અહીંયા આવશે પ્ર. પછી આ ચાંદ છે ત્યાં કા, અને ચશ્મા છે ત્યાં શ. દિન પ્રકાશ, બરાબર. શું થયું? તો કે દિન પ્રકાશ. પછી બરણી છે તો ભ, આ ત્રણેય સાથે જ છે જો. પછી છે બોક્સ, ચોરસ એટલે રે, અને ફુગો છે લો, અને આ ફૂલ છે ત્યાં છે છે. તો શું બન્યું? તો કે દિન પ્રકાશ ભરેલો છે, બરાબર. જો અહીંયા ચિત્રમાં તમે જુઓ, તમને આખું વાક્ય મળી જશે. દિન પ્રકાશ ભરેલો છે. ચલો, તો શું વાક્ય બનશે? દિન પ્રકાશ ભરેલો છે. લખો, દિન પ્રકાશ ભરેલો છે. દિન પ્રકાશ ભરેલો છે. દિન પ્રકાશ ભરેલો છે, બરાબર. લખો છો ને બધા? દિન પ્રકાશ ભરેલો છે. લખાઈ ગયું. ચાલો, હવે ચાર વાક્ય થઈ ગયા. પાંચમું વાક્ય હવે છે. પાંચમું વાક્ય તો જુઓ, એમાં કેટલા ચિત્રો છે? ઘણો તો મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. બાર ચિત્રો છે સ્ટુડન્ટ્સ. કેટલા? બાર. ચલો, તો હવે આપણે વાક્ય બનાવવાનું છે ને. તો ઝાડ છે ત્યાં શું છે? દી. પછી આ સેડ ફેસ છે ત્યાં શું છે? ને, બરાબર, ને. પછી આ શું છે? શું છે? શ. દિનેશ. શું બન્યું? દિનેશ. પછી આ શું છે? ફરીથી સેડ ફેસ છે તો અહીંયા પાછું આવશે ને. પછી આ પ્રકાશ. કેમ ખબર પડી? તો કે અહીંયા છે પ્ર, પછી ચાંદો છે ત્યાં કા, અને ચશ્મા છે ત્યાં શ. દિનેશ ને પ્રકાશ મામા. શું થશે? મામા. બે વાર માછલીના ચિત્ર છે ને એટલે મામા. દિનેશ ને પ્રકાશ મામા. ઘ, અહીંયા જો દિલ આકાર છે ત્યાં શું છે? ઘ. ચોરસ છે ત્યાં રે, અને ફૂલ છે ત્યાં છે. શું આવશે? છે. તો ફરીથી આપણે જોઈએ. હો, જો ઝાડ છે ત્યાં શું છે? ઉપર કયો અક્ષર છે? દી. પછી આ દુખી એવું બાબલું છે ત્યાં શું છે? ને. પછી આ શું છે? ચશ્મા. તો ત્યાં છે શ. દિનેશ. પછી આ છે ફરીથી અહીંયા આવશે ને. દિનેશ ને. પછી આ શું છે? તો કે ભમરડો છે ત્યાં છે પ્ર. છે ચાંદ તો છે ત્યાં કા, અને પછી અહીંયા છે ફરીથી ચશ્મા એટલે શ. દિનેશ ને પ્રકાશ. પછી અહીંયા આવશે બે માછલી છે એટલે મા અને મા. તો દિનેશ ને પ્રકાશ મામા.
आकार छे दिलाकार त्या छे घ अने या रे घरे छे बराबर। तो शू वाक्य बन्यू दिनेश ने प्रकाश मामा घरे छे। शू आवशे वाक्य दिनेश ने प्रकाश मामा घरे छे। चलो झड़पथी लखी नाखो दिनेश ने प्रकाश मामा घरे छे। ओके लखाई गयु स्टूडेंट्स। फरीथी रिपीट करू छू लास्ट टाइम जने बाकी होय ए लखी नाखशे दिनेश ने प्रकाश मामा घरे छे बराबर। हवे आपणे जोईए आगळ सरस मजानुं गीत छे ઉંદર મામા કેવા શાણા ચૂંચું કરતા ગાય મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય। શું ગીત છે ચલો ફટાફટ મારી સાથે ગાઓ પછી તમારે ઘરે ગાવાનું છે। ઉંદર મામા કેવા શાણા ચૂંચું કરતા ગાય મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય બરાબર। मजा आवी बद्दा स्टूडेंट्स ने आजनी एक्टिविटी में। तो हवे तमारे शू करवानू छे घरे एक्टिविटी करवानी छे जे मिसे करावी ए अने मिस ने मोकलवानी छे फोटो पाड़ी ने बराबर। करशो ने बद्दा एक्टिविटी पछी मिस बद्दानू जे एक्टिविटी छे ने ग्रुप में मूकशे। જેમ લાસ્ટ ટાઈમ તમે બધાએ એક્ટિવિટી કરી હતી અને એના ફોટા મિસે મૂક્યા હતા એવી જ રીતે મિસ તમારા આ ફોટા પણ મૂકશે। તો બધા ઘરે એક્ટિવિટી કરજો ઓકે। ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું। ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ। ખુદા હાફિઝ બાય બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય સ્ટુડન્ટ્સ।